તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાનું Mi-75નું હેલિકોપ્ટર થયું ક્રેશ. CDS જનરલ રાવત પોતાના પત્ની સાથે વિમાનમાં હતા સવાર. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપાઈ માહિતી. CDS જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને પહોંચ્યા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. દુર્ઘટનામાં 5 લોકોના મૃત્યુના સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના મહારાષ્ટ્ર પ્રવાસનો આજે ત્રીજો દિવસ. મુંબઈમાં 22મી વેસલ મિસાઇલ સ્કવાડ્રનને રાષ્ટ્રપતિએ ધ્વજ કર્યો અર્પણ. કહ્યું, આત્મનિર્ભર ભારતને લઈને નૌસેના પ્રતિબદ્ધ, તો શાંતિ અને સ્થિરતા દુનિયા માટે જરૂરી હોવાની કરી વાત. લોકસભામાં આજે ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલયના જજના વેતન અને સેવાની શરતો સંશોધન વિધેયક 2021 અને સીબીઆઈ તથા ઈડીના નિર્દેશકના કાર્યકાળ વધારવા અંગેના બિલ પર થશે ચર્ચા. આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા આજે સરોગેસી વિધેયક 2020 પસાર કરવાનો મુખ્ય પ્રસ્તાવ. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના 2 દિવસીય પ્રવાસે. વર્લ્ડ એક્સપોમાં યુએઈ પેવેલિયનની લીધી મુલાકાત. ટોલરન્સ એન્ડ કો એક્ઝિસ્ટન્સ મંત્રી શ્રી શેખ નહયાન બિન મબારક અલ નહયાન સાથે કરી મુલાકાત, તો દુબઈમાં ઉદ્યોગકારો સાથે કરશે 1-to-1 બેઠક. ગત 24 કલાક દરમિયાન 8,439 નવા કેસ સાથે 9,525 દર્દીઓ સાજા. ગુજરાતમાં લાંબા સમયગાળા બાદ વધ્યા કોરોનાના કેસ. મંગળવારે 61 નવા કેસ સાથે 39 દર્દીઓ થયા સાજા. દેશમાં રસીકરણ અભિયાન પહોંચ્યું 130 કરોડના આંકડાની નજીક. ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા 1,258 પંચાયતો બની સમરસ. પંચાયત મંત્રી બ્રિજેશ મિરજાએ કહ્યું, સમરસતાને મળી રહ્યો છે સારો પ્રતિસાદ, તો સાથે એનઆરઆઈ લોકોને ગામના વિકાસ માટે આવકાર્યા. 19 ડિસેમ્બર યોજાશે મતદાન, 21 ડિસેમ્બર યોજાશે મતગણતરી. અને આજે સવારથી જ શેરબજારમાં તેજીનો માહોલ. આજે બીએસઈનો સેન્સેક્સ 1,016 અંક વધીને 58,649 પર થયો બંધ, તો એનએસઈનો નિફટી 293 અંકના વધારા સાથે 17,469 પર થયો બંધ. બેન્કિંગ અને ઓટોના સ્ટોક્સમાં ખરીદીના પગલે જોરદાર તેજી.